जय माता जी, जय द्वारकाधीश। स्वागत है तमारो अपना यूट्यूब चैनल में। चैनल में नवा आव्या होय तो वीडियो ने एक लाइक अने चैनल ने सब्सक्राइब करीने बाजू में आपेल बेल आइकन ने वगाड़ी देजो, जेथी दररोजना आवा नवा वीडियो नी माहिती तमने सौथी पहेला मळती रहे। तो शुरू करीए आजनी आ स्टोरी। मोबाइल सर्विस स्टेशन पर मोबाइल रिपेर करावा माटे एक घरेड़ा दंपति आव्या। सेंटर में उभेला दरेक आ घरेड़ा दंपति नी सामे जोई रह्या हता, कारण के सर्विस सेंटर पर स्टाफ ने लईने तमाम कस्टमर बधा ज जुवान हता। सर्विस सेंटर पर रहेली युवतीए स्मित साथे दादानुं स्वागत कर्युं अने कह्युं, दादा कहो हूँ तमारी शुं मदद करी शकुं। दादाए ध्रुजता अवाज साथे कह्युं, बेटा जो ने केटलाय दिवसोथी आ मोबाइल काम करतो बंद थई गयो छे, अमे भणेला नथी एटले अमने कंई खबर पड़ती नथी के मोबाइल में शू वांधो छे। युवतीए मोबाइल हाथ में लईने चेक कर्यो अने थोड़ी ज वार में मोबाइल दादा ने परत आपता कह्यु, दादा आ मोबाइल तो बिल्कुल बराबर छे, आमा कोई ज प्रॉब्लम नथी। दादाए कह्यु, अरे बेटा खरेखर मोबाइल नथी चालतो, आ उमरे हूँ कंई झूठू थोड़ू बोलूँ। युवतीए मोबाइल पोताना हाथ में लईने दादाना मोबाइल मांथी पोताना फोन पर फोन कर्यो। रिंग वागी एटले फोन उपाड़ीने तरत ज दादाना हाथ में आप्यो अने कह्यु, लियो दादा फोन काने राखो, जो मैं तमारा ज फोन मांथी मारा फोन में फोन लगाव्यो छे, हूँ बात करू छू, तमे तमारा मोबाइल पर सांभळो। दादाए मोढुं बगाड़ीने कह्यु, बेटा एम नहीं, अमारा मोबाइल मांथी फोन लागे तो छे ज, परंतु आमां फोन आवतो नथी। હવે તો યુવતી પણ કંટાળી આજુબાજુ ઊભેલા બીજા લોકો પણ આ રમત જોઈ રહ્યા હતા। યુવતીએ કહ્યું, જુઓ દાદા એવો કોઈ જ પ્રોબ્લેમ નથી, તમારો ફોન લાવો, હું તમારા મોબાઈલ પર મારા મોબાઈલથી રિંગ વગાડું છું। એમ કહીને એણે પોતાના મોબાઈલ પરથી દાદાના મોબાઈલ પર કોલ કર્યો। તરત જ દાદાના મોબાઈલ પર રિંગ વાગી। તરત જ યુવતીએ કહ્યું, જુઓ દાદા તમારા મોબાઈલમાં બીજાના મોબાઈલ પરથી કોલ આવે પણ છે। આ જોયું તેમ છતાં પણ દાદાએ હજુ પોતાનો કક્કો ચાલુ જ રાખ્યો અને બિચારા સ્વભાવ સાથે કહ્યું, બેટા અહીંયા આવે છે પણ ઘરે નથી આવતો। યુવતી તો હવે ગુચ્છે થઈ ગઈ અને કહ્યું, દાદા હવે તમે મારું માથું ખાઈ રહ્યા છો, તમે કેવી ગાંડા જેવી વાતો કરો છો, જો અહીં તમારા મોબાઈલ પર કોલ આવી શકતો હોય તો ઘરે પણ આવે જ। અત્યાર સુધી દાદાની બાજુમાં ઊભા રહીને વાત સાંભળી રહેલા દાદીએ કરુણ હૃદય આ દીકરીને કહ્યું, બેટા તારા દાદાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજે, તું ગુચ્છે ના થા, પરંતુ બેટા તારા દાદાને ચિંતા એટલે છે કે જો આ મોબાઈલમાં કોઈ જ વાંધો ન હોય તો છેલ્લા કેટલાય દિવસથી અમારા દીકરા કે દીકરીનો ફોન કેમ નથી આવતો, અમે તો રોજ રાહ જોઈએ છીએ પણ કોઈ પણ દીકરાનો ફોન નથી આવતો। એટલે દાદાને શંકા હતી કે કદાચ ફોન તો ખરાબ નહીં હોય ને, પરંતુ બેટા તે જેમ કહ્યું એમ ફોન તો સારો જ છે, પણ અમને લાગે છે કે અમારા નસીબ જ ખરાબ હતું। ઠીક છે બેટા, ધન્યવાદ। આટલું બોલતા બોલતા દાદીને આંખો ભરાઈ આવી અને નિરાશા સાથે પોતાના ઘરે પાછા ફરે છે। મિત્રો, ઘણા ઘરોમાં આ પરિસ્થિતિ છે, મોબાઈલ સાથે સંકળાયેલા માણસો દૂર દૂર દુનિયાના કોઈ ખૂણામાં રહેલા માણસ સાથે સમય વિતાવે છે, પરંતુ પોતાની ખૂબ જ નજીક રહેલા મા બાપ સાથે વિતાવવા માટે સમય નથી। આ સમયે અભણ મા બાપ પાસે મોબાઈલ હોય તો પણ એ ખરાબ સમાન જ ગણાય। દરેક દીકરાને ફરજ બને કે ક્યારેક ક્યારેક તપાસ કરતી રહેવી કે મા બાપનો ફોન ખરાબ તો નથી થયો ને, એને સમયસર પોતાના દીકરાઓના ફોન તો આવે છે ને। મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને।